ભાવનગરના સારા સારા ડોક્ટરો છે એ પણ એનો પાર્સલ ફિટ મોટા ભાગના 90% ડોક્ટરો આના મારા પાર્સલ લે છે અને બધા જ ડોક્ટરો મારા કસ્ટમર છે શું વાત છે અને એ લોકો પોતાની હેલ્થને માને છે मीणबत्ती चौक में अत्यारे त्यांथी शिफ्ट थईने अहींया तमने पहेला एड्रेस जणावी दीधो आज छे ए ज्वेल सर्कल छे अने अहींया ऊंचा पार्लर आवेलो छे एनी एक्झेक्ट सामे પાંડેજી પાર્સલ પોઈન્ટ વેલ સર્કલ આવો એટલે તમને મળી જાય આરામથી એવું ઇઝી એડ્રેસ છે એનું તો આજે પાંડેજી પાર્સલની હું તમને વાત કરું તો જૂનાગઢ બેઝ ફ્રેન્ચાઇઝ છે જૂનાગઢમાં 2 રાજકોટમાં 2 એના આઉટલેટ છે ઓલ ઓવર આખા ગુજરાતની અંદર 13-14 છે જે હેલ્થ કોન્શિયસ લોકો છે એના માટે આ વિડીયો છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બની રહેવાનો છે અને એટલે જ તે તમે મને સપોર્ટ કરજો અને આ વિડીયોને અંત સુધી જોજો તમને ઘણી બધી સારી એવી જોરદાર માહિતી તમને મળવાની છે આ લોકો જે છે એ જે કાંઈ ફૂડ બનાવે છે એ એકદમ હેલ્થને ધ્યાનમાં રાખીને બનાવે છે ભાવનગરના જે સારા સારા ડૉક્ટરો છે એ અહીંનું પાર્સલ પ્રિફર કરે છે ફક્ત અને ફક્ત પાર્સલની સુવિધા જ છે ગુજરાતની અંદર 13-14 જો આઉટલેટ હોય અને એ બધા એ ખાલી પાર્સલ માટેના આટલા ફેમસ થયા હોય તેના પરથી આપણે સમજી શકાય કે કેટલું જોરદાર ફૂડ હશે હવે હેલ્થ કોન્શિયસની આપણે જે મેઇન વાત કરતા હતા તો એ લોકો જેટલી વસ્તુ આપણે જે મેઇન અત્યારે એવું છે કે ભાઈ પંજાબી ચાઇનીઝને આ બધી વસ્તુ હોય તો એની અંદર અજીનો મોટો વપરાતો હોય પછી બીજા બધા કેમિકલવાળા વસ્તુ વપરાતી હોય પણ આ જે પાંડેજી પાર્સલ પોઈન્ટ છે ત્યાં આવી કેમિકલવાળી એક પણ વસ્તુનો ઉપયોગ એ લોકો કરતા નથી અને જે કાંઈ જે ચીઝ ને બટર ને આ બધી જે બધું યુઝ થતી હોય પનીર નહીં અમૂલનું જ તે ફક્ત વાપરવાનું સિંગતેલ છે એ રાણી સિંગતેલ શાકભાજી તાજા વાપરે અને કોઈનો ઓર્ડર આવ્યા પછી જ તે વસ્તુ બનાવવાની કોરોના પછી જનરલી એવું છે કે બધા લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને હવે એવી જગ્યાએ તે લોકો ફૂડ પ્રિફર કરે છે કે ભાઈ જ્યાં આગળ આપણી હેલ્થનું ધ્યાન રાખતા હોય એવી જગ્યાએથી આપણે લેવું અહીંયા પાર્સલ સુવિધા છે તો તમે ઝોમેટોમાં તે એ લોકો ટાઈઅપ છે તો તમે ત્યાંથી પણ મંગાવી શકો અને અહીંયા આવીને તમે પાર્સલ લઈ જાવ તો પણ તમે લઈ જઈ શકો છો ખરેખર અદ્ભુત જગ્યા છે અને આજે તમે પાંડેજી પાર્સલ પોઈન્ટ છે ત્યાં તમે આવો તો તમને થોડીક જનરલી ઘણાની એવી વસ્તુ હોય છે કે ભાઈ થોડી ઘણી આમાં વાર લાગે છે પણ અહીંયા એવું છે કે એ લોકો તાજે તાજી વસ્તુ બનાવતા હોય એટલે થોડો ઘણો ટાઈમ તો તમારે લઈને આવવો પડે હેલ્ધી વસ્તુ તમને ખાવા માટે મળે તો વિડીયો અંત સુધી તમે જોજો અને મારી આ સફરમાં તમે સાથે જોડાઈ જાઓ ये क्या बनने जा रहा है सर ये हमने पनीर हंडी का तैयारी चल रहा है जीरा डाली पनीर का पीस ब्राउन ग्रेवी ग्रेवी है ना ये जी ओके अमूल अमूल का बटर जी ओके अमूल का क्रीम जी ये पनीर वो ग्रेटर हाँ ये अमूल चीज चीज मावा मावा जी ओके कोलिंडर अब हमने ले लिया यहाँ से हल्का सा सोल्ट सोल्ट किचन किंग मसाला ओके और ये आ गया हमारा मेन मसाला है ओके सीक्रेट है सीक्रेट मसाला ओके हमारी कंपनी जो बनाती है अच्छा अच्छा वही ब्रांड ओके ये वहीं से आता है डायरेक्ट कंपनी ओके हल्का सा हम ले लिया है मिनरल वाटर मिनरल वाटर
प्याज हल्का सा अमूल। अच्छा मक्खन ऑनियन आ गया, ठीक है। अभी कैप्सिकम डाला जी, ओके। हाँ ग्रीन चिली लिया, ऐसा टमाटो। अच्छा ये टमाटो आ गया, ग्रीन पीस डाला, गोभी गाजर वो सब है जी। ओके ग्रेवी, ग्रेटेड पनीर, चीज, और ये हो गया मावा, मावा, ग्रेट मसाला, मेरी अम्मा कोरिएंडर, धनिया, धनिया। मावा है, मावा जी, वो को किस चीज से बनता है मतलब ये? ये मावा सर ये अपना प्योर दूध से बनता है। अच्छा प्योर दूध को बराबर से उसको खिया के तब जाके मावा बनता है, मतलब वो भी प्योर ही है जी। मित्रों आज ये थाली पंजाबी थाली जे छे एनी आ तैयारी छे सर, अपना शाही पनीर की तैयारी चल रही है। शाही पनीर जी, वो थाली का ही एक सब्जी है ना? ओके ओके। सबसे पहले बटर आएगा, बटर ले लिया, गार्लिक, थोड़ा सा गार्लिक आ गया, चिल्ली और हल्का सा टमाटो, हल्का सा कैप्सिकम, ओके। ये शाही पनीर के पीस, मसाला 15 का मसाला, ग्रेवी ले लिया, मिनरल वाटर, ओके, हल्का सा और अमूल क्रीम, क्रीम, ओके। સબ્જી છે એકદમ નોર્મલ, થોડી કે તીખી ન લાગે, નાના નાના છોકરો જે માનીને વૃદ્ધ સુધીના લોકો હોય આરામથી ચમચીથી ખાઈ શકે એટલી બેસ્ટ સબ્જી છે। પનીર પણ એકદમ તમે જોયો તો એકદમ સોફ્ટ છે, અને પ્લસ પોઈન્ટ એનો બીજો કહું કે અમૂલની છાશ જે છે એ લોકો વાપરે છે અને આ જ પાર્સલમાં આપે છે, એટલે બહુ સારી વસ્તુ કહેવાય। હવે વેજ વેજીટેબલ મખણવાલા એ હું તમને ટ્રાય કરીને કહું, તમને એનું ટેક્સચર જો તો તમને ખ્યાલ આવશે સબ્જીનું, જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે મસ્ત સબ્જી છે। વાહ ખરેખર જોતા, ભાવનગરમાં મેં ઘણી જગ્યાએ પંજાબી ખાધું છે, ઘણી જગ્યાએ સારું બને છે એવું નથી કહેતો, પણ આની જે સબ્જી છે એ ખરેખર ક્વોલિટી સબ્જી છે, બધી વસ્તુ ક્વોલિટી વાપરે છે, અને મને એટલે મજા આવી કે ભાઈ છે ને હેલ્થની બાબતમાં કોઈ જાતની છેડછાડ નથી, પણ એસિડિટી પણ ન થાય એટલી સરસ સબ્જીઓ બને છે। હેલ્થની બાબતમાં 100% તમારો ખ્યાલ રાખવામાં આવે છે એટલે ખરેખર મને બહુ મજા આવી। હવે જે લોકો હેલ્થ કોન્શિયસ છે એ લોકો પૈસા સામે નથી જોવાના, કેમ કે એને ખ્યાલ છે કે આપણે કઈ વસ્તુ ખાઈએ છીએ, તો હું પર્સનલ રેકમેન્ડ કરીશ એક વખત પાર્સલ જરૂર મંગાવજો।
फ्रेंड्स आपणे जे पांडेजी पार्सल पॉइंट छे एना जे ओनर छे એની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તો સાહેબ તમારું નામ કહેશો? ઇન્દ્રજીતસિંહ સરવૈયા. માંડેજી પાર્સલ પોઈન્ટ એની તમે શરૂઆત ક્યારે કરી? મેં આની શરૂઆત 2020માં કરી. 2020માં બરોબર. એટલે આપણે બે વર્ષ જેવું થયું. હા, બે વર્ષ પૂરા. અને આપણે પહેલાં તો અહીંયા આવું મીણબત્તી ચોક છે, હનુમાન મંડી આગળ હતું ત્યાં. હવે તમે અહીંયા અલગ લાગ્યો કે ભાઈ અત્યાર સુધી કેવું હતું ધાબામાં તમે જમવા જાઓ, બીજી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ પંજાબી ને ચાઇનીઝ ખાવા જાઓ, પણ આ ફક્ત પાર્સલ ની જ સુવિધા, તો તમામ ડેરી પ્રોડક્ટ અમુને વાપરું છું અને તમામ જે ચાઇનીઝ ના સોસ છે એ બધા ચિંગ્સ ના વાપરું છું અને તમામ મસાલા એવરેસ્ટ ના વાપરું છું અને કોઈ પણ કસ્ટમર ને ગમે ત્યારે આવીને જોવાની છૂટ છે. અને એ સિવાયનું મારું વસ્તુ કોઈ પણ થાય એને ક્યારેય તે એસિડિટી થાય આગ તે એવું નથી, કારણ કે હું એકદમ કેમિકલ રહીત ફૂડ રાખું છું. બરાબર. હાજીમાં મોટો છે, વિનેગર છે. એટલા માટે કે આપણે જયારે ધાબામાં જમવા જઈએ એ જે સબ્જીની ક્વોન્ટિટી આવે કે મારી સબ્જી 400 ગ્રામ ની આવે અને મારા ભાવ બધાની કમ્પેરમાં છે 150 રૂપિયા થી ચાલુ કરીને 200 રૂપિયા સુધી મારી સબ્જીઓ આવે. બરોબર છે. હેલ્થ નું બાબત નો ખ્યાલ રાખો, તમારે થોડો બ્રેક તો ઊંચો લેવો પડે. 100 ટકા ની વાત. અને આપ ગમે ત્યારે આવો મારી ને એક પણ વસ્તુ ની તમે ગમે ત્યારે 7 વર્ષનો બાળક ખાય 70 વર્ષનો વૃદ્ધ ખાય એની એક પણ જાતની તકલીફ નહીં થઈ જવાબદારી મારી. અને ખુદ મેં હમણાં જો તમને કહું મેં રિવ્યુ દીધો, બરોબર, મેં પોતે સબ્જી ચાખી, આપણે કેવું લાગ્યું? એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી. તમારો પ્લસ પોઈન્ટ મને લાગ્યો કે તમારું બધું કેમિકલ રહિત અને એકદમ ચોખ્ખી વસ્તુ, કલર પણ તમે યુઝ નથી કરતા, એ બહુ સારી વસ્તુ કહે, મને બહુ ગમે. ચાઇનીઝ ની અંદર કેવું હોય છે કે અજીનો મોટો નાખો નહીં ત્યાં સુધી તમને ટેસ્ટ નો આવે, એ લોકોનું માનવું છે. એના ઈ સિવાય તમે જો ધારો ને તો ચાઇનીઝ એટલું આ લોકોનું મસ્ત બને છે અને જોરદાર હોય છે કે એમાં અજીનોમોટો નથી વાપરતા એ લોકો, તોય તે સરસ બધી વસ્તુ હોય છે. આપણે સાહેબ અતિશયોક્તિ રાખે ત્યારે ડોક્ટર એમ કે ભાઈ ગોબર તો થોડું વહેલા ખોલો, અમારું જમવા બેસવું છે. એનો ટાઈમિંગ થઈ ગયો, એ લોકોને ઓપીડીનો ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો, સાચી વાત છે. અમારા ફિક્સ ટાઈમ હોય છે, સવારે 11 વાગ્યા થી ચાલુ થાય 2 વાગ્યા સુધી અને સાંજે 5:30 થી ચાલુ થાય, 6:30 થી ક્લોઝ કરી દઈએ. અને રવિવારના સમયે ગમે ત્યારે આવો, 1 કલાકની વેઇટિંગ ગેરંટી. અને તમારે 365 દિવસ આપણે ખુલ્લું છે ને? ખુલ્લું હોય છે, બરાબર ને? ડેઈલી તમે ટુકડો તહેવાર હોય કે કંઈ તહેવાર હોય કોઈ પણ વસ્તુ, પણ ડોક્ટરો જો પાર્સલ અહીંથી મંગાવીને ખાતા હોય તો પછી બીજું કંઈ કહેવાનું રહેતું નથી. મારી દ્રષ્ટિએ આપ ગમે તે ડોક્ટર સાહેબને પૂછજો, મારું નામ દેજો કે આ ન્યાથી અમે લાવીએ છીએ. હા, મારે જોમેટોનો ઓર્ડર જાજા હોય. હા, અને જ્વેલ સર્કલની નજીકમાં તમે સરાઉન્ડિંગ એરિયામાં જો તમે રહેતા હો તો તમે ખુદ પણ આવી લઈ જઈ શકો, તો પણ ચાલે અને બહુ સરસ સુવિધા. ટેલિફોનથી તમે ઓર્ડર લખાવો તો એ પાર્સલ થઈ જાય. હા, તોય તે એટલે બધી જાતની સુવિધા તમને અહીંયા મળી રહે એટલે બહુ સારી વસ્તુ. તો ઇન્દ્રજીતસિંહ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર સાહેબ આપનો પણ, આપણે અમારો વિડીયો ઉતાર્યો. હા, એટલે ભાઈ અમારું કહે જો ઇન્દ્રજીતસિંહ કામ જ એવું છે, સાચી વસ્તુ દેખાડવી અને જે છે એ ફેક્ટ કેવું રિયલ કેવું. હા, સાચી વાત. તમારો આભાર. ચોક્કસ, આભાર સાહેબ. થેન્ક યુ. જય માતા દી. सर हमने पनीर चिल्ली है. हां हां, पनीर चिल्ली जी. ओके ओके. ये नेचुरल टेस्ट में बन रहा है. अच्छा, नेचुरल टेस्ट में. ये हमारा ये नेगी मिर्च है. अच्छा, इससे हम कलर दे सकते हैं. अरे हल्का सोल्ट हमने डाला है, यहाँ पे कोई भी हम केमिकल यूज नहीं करते. हाँ, अच्छी बात. ये आ गया हमारा रेड चिल्ली सॉस, हल्का सा ग्रीन चिल्ली. ये क्या डाला? ये हमारा ये हल्का सा ये कॉर्नफ्लोर. कॉर्नफ्लोर, अच्छा. ये गार्लिक आया जी. मैं ऑनियन आ गया. कैप्सिकम. कैप्सिकम. ओके. टमाटर. टमाटर. ग्रीन चिल्ली. अदरक बहुत ही बढ़िया दिखता है अभी तो. ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગે? જો મારો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં
અને આ વિડીયો છે એ તમારા ગ્રુપની અંદર વધુને વધુ શેર કરજો. ફરી પાછા મળશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય માતાજી અને બધાને સીતારામ વડીલોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ જે છે એ એમનું મશીન છે અને ડાયરેક્ટ અહીંયા જે આ રીતે આખી આખી થાળી જે છે એ પરફેક્ટ અહીંયા રહી જાય અને પછી આ રીતે એને એકદમ સીલ પેક કરવામાં આવે છે. આ રીતે રાખી અને એને પરફેક્ટ સીલ કરી દેવામાં આવે છે.